કોરોના ઇફેક્ટ મુદ્દે આજે અમારી ટીમે પાલનપુર તાલુકાનું સૌથી મોટું એવા ગઢની મુલાકાત લીધી હતી, જ્યાં સવારે લોકો શાકભાજી તેમજ કરિયાણું લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દુકાનો બહાર પણ ગ્રાહકોની મોટી મોટી કતારો જોવા મળી હતી. તેમજ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. તેમજ કલમ 144નું પણ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. તો બીજી તરફ કોરોના મહામારીને લઈ ચિંતિત ગ્રામજનોમાં પણ હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે ગઢમાં 249 જેટલા વ્યક્તિઓ બહારથી આવ્યા હતા, તેમને આરોગ્ય વિભાગે હોમ ક્વોરન્ટાઇન કરી દીધા છે, જેમનો 14 દિવસનો પીરિયડ પૂરો થઈ ગયો છે. ગઢમાં હાલ 14 લોકો જે બહારથી આવ્યા તેમને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. જે અંગે ગઢ ડાયમંડ ફેક્ટરી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ગઢના લોકો સૌથી વધુ હાલ બહાર ધંધા તેમજ રોજગાર સાથે જોડાયેલા છે, જેઓ મુંબઈ, સુરત, અમદાવાદ સહિત અન્ય રાજ્યો તેમજ વિદેશમાંથી પણ પોતાના વતનમાં આવ્યા છે, જેઓને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યાં આવી કોરોનાની મહામારીમાં અગમચેતીના ભાગરૂપે ગઢમાં વોર્ડવાઇઝ દરેક વોર્ડમાં બહારથી આવેલા વ્યક્તિઓના સેમ્પલ લઈ ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. કોરોના ઇફેક્ટ મુદ્દે બનાસબંધના 27મા દિવસે આજે અમે હાલ ગઢ ગામની અંદર છીએ. આપ જે હાલ જોઈ રહ્યા છો એ ગઢ ગામની માર્કેટ છે. ત્યાં આજે હાલ સવારનો સમય હોય, લોકો શાકભાજી તેમજ કરિયાણું લેવા માટે પણ નીકળે છે. સાથે સાથે ખેડૂત વર્ગ પણ હોય, ખેડૂત વર્ગ પણ હાલ એમને ખેતીના કામને લઈને બહાર નીકળે છે. આમ વાત કરીએ કોરોના મુદ્દે હાલ ગઢ ગામની, તો ગઢ ગામની અંદર આમ દિવસ દરમિયાન બપોર બાદ બંધનું પાલન પણ જોવા મળે છે. સાથે સાથે કોરોના મુદ્દે ગામના જે અમારી સાથે હાલ ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ છે રૂપસિંહભાઈ, એ રૂપસિંહભાઈ ચૌહાણને આપણે પૂછીશું કે કોરોના વિશે તેઓ શું કહેવા માગે છે. રૂપસિંહભાઈ શું કહેશો આ કોરોના વિશે, હાલ ગામમાં કોરોના વિશે કેવી ચાલી રહી છે તૈયારી? કોરોના વિશે જે મહામારી છે આખા વિશ્વની, એમાં ભારત સરકાર ખૂબ જ તકેદારીના પગલાં તરીકે કામ કરી રહી છે અને લોકો સેવા પણ આપી રહ્યા છે અને એના જે કામ ચાલે છે અને અભિનંદનને પાત્ર છે. પણ હું મારા ગામ પૂરતી વાત કરું ગઢની, તો મારું ગઢ ગામ બનાસકાંઠા જિલ્લામાં મોટામાં મોટું ગામ છે. 20,000 આજુબાજુ વસ્તી ધરાવે છે. મારા ગામનો હરેક નાગરિકમાં એવું કોક જ ઘર હશે, 80% ઘર એવા છે કે સુરત, મુંબઈ, મધ્યપ્રદેશ, દુબઈ, શારજહા અને એન્ડ્રોરમાં ફેલાયેલા છે અમારા નાગરિકો. એ લોકોનો ધંધો બીકે છે, જે મુંબઈનું હાડ કહેવાય છે, અને ત્યાં 50% ફોરેનિયરો હોય છે એમની સાથે છે. એ લોકો અવારનવાર અત્યારે આ સિઝનમાં ગમે તે હિસાબે ગઢમાં આવે છે. ભાઈ અમારા જ છે, અમારા ભાઈ છે, આવે વેલકમ, અમને ના નથી. પણ એ પોતે જાતે હોમ ક્વોરન્ટાઇન કરે, જાણ કરે અને એ પોતે વ્યવસ્થિત રહે પાળે. હવે આમાં સાહેબ અમારું કહેવું એવું છે કે હોમ ક્વોરન્ટાઇન કરેલા માણસો એમને પોઝિટિવ કોરોના છે કે નહીં એ તો ખબર પડતી નથી. પણ અમારું એવું નમ્ર અપીલ છે સરકારને કે આની અંદરથી અમારા ગામના અમુક વોર્ડવાઇઝ સેમ્પલ લઈ અને અમુક ટેસ્ટ કરવામાં આવે તો આગમચેતીના પગલા રૂપે અમે આમાંથી બચી શકીએ. નહીં તો જ્યારે પૂરો ફાલ ગઢની અંદર અમારો સુરત, મુંબઈ અને બીજા સ્ટેટોમાંથી આવશે ત્યારે, અને કંઈ પણ હશે, હું તો ચાહું છું કે ના હોય, ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારું ગામ આબાદ રહે, પણ છતો પણ એને પહોંચવું કાઢવા. બાજુમાં 14 કિલોમીટરે ગઠામણ ગામ આવેલું છે, એક નાનું ગામ છે, અમારા 5મા ભાગનું પણ ગામ નથી, પણ છતો એની અંદર અઠવાડિયાથી અડકમ મચી ગયો છે. તો ગઢની પણ અંદર અમુક સેમ્પલ લઈ સરકારશ્રી અમુક ટેસ્ટ કરાવે એવી અમારી ગઢ ગામ વતી મારી એક વિનંતી છે. એના કામ ઉપર કોઈ શંકા નથી, ખૂબ સારું કામ સરકારનું છે, પણ છતાં આ લે તો સારું. આ હતા ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રૂપસિંહભાઈ. રૂપસિંહભાઈનું કહેવું એવું છે કે હાલ જે ગઢની અંદર વાત કરીએ આપણે, તો 249 જેટલા જે લોકો હતા એ અન્ય રાજ્યો કે વિદેશોમાંથી પણ આવેલા છે અને તેમને પણ હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા અને એ લોકોના 14 દિવસ પૂર્ણ થયા હતા. આજની તારીખની વાત કરીએ તો હાલ ગઢની અંદર 14 જેટલા જે લોકો છે, જેઓ કે મુંબઈ, સુરતથી આવેલા છે, તે લોકો ક્વોરન્ટાઇન છે. આમ ગઢના જે ગ્રામજનો છે એમની પણ સાથે સાથે માંગ ઉઠવામાં આવી છે કે આરોગ્ય વિભાગ પણ સતર્ક બનીને ગઢ, જે પાલનપુર તાલુકાનું સૌથી મોટું ગામ છે, ત્યાં વોર્ડવાઇઝ એક એક જો સેમ્પલ લેવામાં આવે એવી લોકોની લાગણી અને માગણી છે. ગઢથી હું દિનેશ રાણા, બીકેનું ચેનલ.